गुड मॉर्निंग, नमस्कार। हूँ उधना एकेडमी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती एमजे महिता प्राथमिक शाला तरफ थी श्रीमती वीणाबेन पटेल आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे धोरण 5 मां अंग्रेजी विषय शीखी रह्या छीए। आजे आपणे यूनिट 1 व्हाट इज इन धीस यूनिट एना खरा खोटा, खाली जग्या तेमज देर इज अने देर आर वडे वाक्य जोईशुं। ओके, सौ प्रथम जोईए साचा विधानो सामे ट्रू अने खोटा विधानो सामे फॉल्स लखो। ट्रू एटले साचू, फॉल्स एटले खोटू। पहेलू, हितुस क्लासरूम इज स्मॉल, हितुनो वर्गखंड नानो छे। फॉल्स, खोटू। बीजू, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, નોટિસ બોર્ડ લીલા રંગનું છે। ટ્રુ, સાચું। ત્રીજું, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, ત્યાં અંગ્રેજીની ચોપડી છે। અહીં આપણા ટેબલ ઉપર કઈ ચોપડી છે? ડિક્શનરી છે, ઇંગ્લિશની ડિક્શનરી છે। અહીં ઇંગ્લિશ બુક છે તો શું આવશે? ફોલ્સ, ખોટું। ચોથું, ધેર આર ટુ ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસરૂમ, ઇન ધ ક્લાસ વર્ગખંડમાં બે કચરાની ટોપલી છે તો શું આવશે? ફોલ્સ। પાંચમું, ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, ચિત્રો દિવાલ પર છે। ફોલ્સ, ખોટું। ચિત્રો ક્યાં લગાવેલા છે? બુલેટિન બોર્ડ ઉપર। છઠ્ઠું, ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડની પાસે કબાટ છે। ટ્રુ, સાચું। સાતમું, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચ ઉપર છે। ટ્રુ, સાચું। આઠમું, ધ સીલિંગ ઇઝ પિંક, છત ગુલાબી રંગની છે। ફોલ્સ, ખોટું। નવમું, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, ભોંયતળિયું અને બેન્ચીસ એ ચોખ્ખી છે। ટ્રુ, સાચું। દસમું, ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ડિક્શનરી છે, શબ્દકોશ છે। ટ્રુ, સાચું। અગિયારમું, ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક, બુલેટિન બોર્ડ નોટિસ બોર્ડ કાળા રંગનું છે। ફોલ્સ, ખોટું। બારમું, ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ, વર્ગખંડમાં એક બારી છે। ફોલ્સ, ખોટું। તેરમું, ધ ડોર્સ આર બ્રાઉન, દરવાજા કથ્થઈ રંગના છે। ટ્રુ, સાચું। ચૌદમું, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં પ્લેટફોર્મ છે। ટ્રુ, સાચું। પંદરમું, ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ, ખુરશી અને ટેબલ જૂના છે। શું આવશે? ફોલ્સ, ખોટું। સોળમું, ધ ચોક સ્ટિક ઇઝ ગ્રીન, ચોક લીલા રંગનો છે। ફોલ્સ, ખોટું। સત્તરમું, ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ, કબાટમાં વાર્તાની ચોપડીઓ છે। ટ્રુ, સાચું। અઢારમું, ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, કચરાની ટોપલી એ બ્લેકબોર્ડની પાસે છે। ફોલ્સ, ખોટું। હવે આપણે ખાલી જગ્યા જોઈએ। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ, હિતુ અને એના મિત્રો વર્ગખંડમાં છે। બીજું, ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, વર્ગખંડ મોટો છે। ત્રીજું, ધ વોલ્સ આર પિંક, દિવાલ ગુલાબી રંગની છે। ચોથું, ધ બોર્ડ ઇઝ બ્લેક, બોર્ડ કાળા રંગનું છે। પાંચમું, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, છત સફેદ રંગની છે। છઠ્ઠું, ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, રૂમમાં બે બારીઓ છે।
સાતમું, ધ ડોર્સ આર બ્રાઉન, દરવાજા કથ્થાઈ રંગના છે. આઠમું, ધ ફ્લોર ઇઝ ક્લીન, ભોંયતળિયું ચોખ્ખું છે. નવમું, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, નોટિસ બોર્ડ લીલા રંગનું છે. દસમું, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે. અગિયારમું, ધ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ટેબલ પ્લેટફોર્મની ઉપર છે. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર. બારમું, ધ ચેર ઇઝ નિયર ધ પ્લેટફોર્મ, ખુરશી પ્લેટફોર્મની પાસે છે. તેરમું, ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ખુરશી અને ટેબલ નવા છે. ન્યૂ એટલે નવા. ચૌદમું, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલની ઉપર એક ચોપડી છે. પંદરમું, ધ બુક ઇઝ થિક, ચોપડી જાડી છે. થિક એટલે જાડી. સોળમું, ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, શિક્ષક બ્લેકબોર્ડની પાસે છે. સત્તરમું, ધેર ઇઝ અ ચોક ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં એક ચોક છે. અઢારમું, ધ ચોક ઇઝ વ્હાઇટ, ચોક સફેદ રંગનો છે. ઓગણીસમું, ધેર ઇઝ અ કબબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડની પાસે એક કબાટ છે. અહીં ખાલી જગ્યા પછી અ કબબોર્ડ, એ કબબોર્ડ એટલે એક કબાટ, એક વચન છે એટલે આગળ શું આવશે, ધેર ઇઝ. જ્યારે ખાલી જગ્યા પછી એક વચનનું રૂપ આવેલું હોય તો ખાલી જગ્યામાં ધેર ઇઝ આવશે. વીસમું જુઓ, ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબબોર્ડ, કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. અહીં જુઓ, ખાલી જગ્યા પછી સ્ટોરી બુક્સ બહુવચનનું રૂપ આપેલું છે, ઘણી બધી ચોપડીઓ છે, તો ખાલી જગ્યા પછી બહુવચનનું રૂપ હોય તો ખાલી જગ્યામાં ધેર આર, ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબબોર્ડ. એકવીસમું, ધેર ઇઝ અ ડસ્ટબીન ઇન ધ ક્લાસરૂમ, અહીં ખાલી જગ્યા પછી અ ડસ્ટબીન એક જ કચરાની ટોપલી છે, એક વચન છે એટલા માટે ખાલી જગ્યામાં ધેર ઇઝ આવશે, ધેર ઇઝ અ ડસ્ટબીન ઇન ધ ક્લાસરૂમ. હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષામાં ધેર ઇઝ અને ધેર આરથી વાક્ય બનાવવાના આવે છે. તો જ્યારે શબ્દો, આગળનો શબ્દ જોવાનો આપણે, કે જો એ શબ્દ એક વચનમાં હોય તો ધેર ઇઝ વડે વાક્ય બનશે, અને જો શબ્દ બહુવચનમાં હોય તો વાક્ય ધેર આર વડે બનશે. આપણે આ એક્ટિવિટી કરીશું એટલે તમને ખ્યાલ આવશે, આગળ પણ આપણે ચોપડીમાં શીખી જ ગયા છે. અહીં એક્ઝામ્પલ જુઓ, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. ટુ બુક્સ ઓન અને ટેબલ, તમને આ ત્રણ શબ્દો આપેલા છે. અહીં જુઓ, પહેલો શબ્દ ટુ બુક્સ, બે ચોપડીઓ છે, બે ચોપડી છે, એક કરતાં વધારે છે એટલે બહુવચન થયું. જો બહુવચન હોય તો આપણે વાક્ય શેનાથી બનશે, ધેર આર. તો લખીશું, ધેર આર ટુ બુક્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર બે ચોપડીઓ છે. એ રીતે જોઈએ બીજા વાક્યો, એન એલિફન્ટ ઇન અને ઝૂ. ચાલો, એન એલિફન્ટ એટલે એક જ હાથી, તો શેનાથી બનશે વાક્ય, ધેર ઇઝ. વાક્ય બનાવીએ, ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. બીજું, ટેન કાઇટ્સ ઇન કબર્ડ. ચાલો, ટેન કાઇટ્સ ઘણા બધા પતંગ છે, દસ પતંગ છે એટલે બહુવચન થયું. બહુવચન હોય તો વાક્યની શરૂઆત શેનાથી કરીશું, ધેર આર, ધેર આર ટેન કાઇટ્સ ઇન ધ કબર્ડ, કબાટમાં દસ પતંગ છે. ત્રીજું, અ બસ નિયર ગેટ,
અહીં એ બસ એક જ બસ છે કે કોઈ પણ આ શબ્દની સ્પેલિંગની સામે જ્યારે એ કે એન આવેલું હોય ત્યારે એ એક વચન બતાવે અહીં એ બસ એક જ બસ છે એટલા માટે વાક્ય શેનાથી શરૂ થશે ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ ગેટની પાસે એક બસ છે ચોથું થ્રી કેટ્સ અંડર ટેબલ ચાલો થ્રી કેટ્સ એટલે બહુ વચન છે ત્રણ બિલાડીઓ છે એટલે વાક્ય શેનાથી શરૂ થશે ધેર આર વાક્ય બનાવીએ ધેર આર થ્રી કેટ્સ અંડર ધ ટેબલ ટેબલની નીચે ત્રણ બિલાડીઓ છે આગળ જોઈએ પાંચમું વેલ અંડર ટ્રી વેલ એટલે કૂવો અહીં એક જ કૂવો છે તો ધેર ઇઝ અ વેલ અંડર ધ ટ્રી ઝાડની નીચે એક કૂવો છે છઠ્ઠું ટુ બેટ્સ નિયર ડોર ટુ બેટ્સ બહુ વચન છે બે બેટ છે એટલા માટે વાક્ય શેનાથી શરૂ થશે ધેર આર ટુ બેટ્સ નિયર ધ ડોર દરવાજા પાસે બે બેટ છે સાતમું અ બેગ ઓન ચેર અ બેગ એક જ બેગ છે તો ધેર ઇઝ અ બેગ ઓન ધ ચેર ખુરશી ઉપર એક બેગ છે આઠમું ફાઇવ મંકીઝ ઓન રૂફ રૂફ એટલે છાપરું ફાઇવ મંકીઝ પાંચ વાંદરાઓ છે તો બહુ વચન છે વાક્ય બનશે ધેર આર ફાઇવ મંકીઝ ઓન ધ રૂફ છાપરા ઉપર પાંચ વાંદરા છે નવમું મેની ગર્લ્સ એન્ડ બોયઝ ઇન ક્લાસરૂમ મેની એટલે ઘણા બધા મેની ગર્લ્સ ઘણી બધી છોકરીઓ અને છોકરાઓ બહુવચન થયું તો વાક્ય બનશે ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોયઝ ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં ઘણી છોકરીઓ અને છોકરાઓ છે દસમું અ બેલ નિયર ઓફિસ એ બેલ એટલે એક જ બેલ વાક્ય બનશે ધેર ઇઝ અ બેલ નિયર ધ ઓફિસ ઓફિસની પાસે એક ઘંટ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધેર ઇઝ અને ધેર આર વડે વાક્ય બનાવવાનું એ પરીક્ષામાં પૂછાશે તો તમારે ખાસ યાદ રાખવાનું છે ઓકે અને પરીક્ષા છે આ મહિનાના એન્ડિંગમાં તો તમારે આ દરેક વસ્તુ વાંચતા રહેવાનું છે ઓકે થેન્ક યુ